नमस्ते विद्यार्थी मित्रों, नवा शैक्षणिक सत्र में आप सबनों हार्दिक स्वागत है। आज आपणे धोरण 8 विषय गुजराती सत्र प्रथम पाठ नंबर 1 जोवानो छे, जे छे चित्र पाठ। आम जोईए तो पाठ्यपुस्तक में बे विभाग होय छे, एक गद्य विभाग एटले के पाठ अने एक पद्य विभाग एटले के काव्य, पण त्रीजो विभाग छे ए छे चित्र पाठ। अने आम पण तमे धोरण 7 मां चित्र पाठ विषे भणी गया छो एटले तमने ख्याल ज हशे के चित्र पाठ मां चित्र ने जोई अने आपणे एमां आपणे शुं शुं जोवा मळे छे, एना द्वारा शुं शुं शीखवा मळे छे, ए आपणे चित्र જોઈને નક્કી કરવાનું છે। તો અહીંયા એક ચિત્ર આપેલું છે, ધોરણ 7 માં તમારે મેળામાં એવું ચિત્ર હતું, પરંતુ આ પાઠમાં છે એ બજારમાં। તો સામાન્ય રીતે તમે અને હું આપણે બધાય બજારમાં ખરીદી કરવા જતા હોઈએ છીએ, તો આપણે આ ચિત્રપાઠમાં શું શું દેખાય છે, શેની શેની દુકાનો છે, કયા કયા વાહન છે, કઈ ઘટના બનેલી છે વગેરે વગેરે ઘણું બધું વર્ણન કરેલું છે, જેના વિશે આપણે અભ્યાસ કરીશું। તો સૌ પ્રથમ આપણે આ ચિત્રમાં જોઈએ તો ચિત્રમાં શું શું દેખાય છે, આપણી રીતે આપણે જોઈએ, હું બોલતો જાઉં છું, તમે પણ જુઓ પાઠ્યપુસ્તકમાં, તો ચિત્રમાં દેખાય જ છે। તો સૌ પ્રથમ આપણને તેમાં સામે સિટી મોલ દેખાય છે, ત્યાર પછી રેકડી દેખાય છે, પ્રકાશ સ્કૂલ, એક સ્કૂલ છે એનું નામ પણ આપેલું છે પ્રકાશ સ્કૂલ, ત્યાર પછી સ્કૂલ બસ પણ છે, જુઓ તમે જોઈ શકો છો, ત્યાર પછી રિક્ષા છે, ટાવર છે, વૃક્ષો છે ઘણા બધા, ત્યાર પછી એક કોમ્પ્લેક્સ છે જેનું નામ છે પીઠળ કોમ્પ્લેક્સ 2, ત્યાર પછી પ્રોવિઝન સ્ટોર જેનું નામ છે આનંદ પ્રોવિઝન સ્ટોર, ત્યાર પછી સીડી કોર્નર છે, ટાવર છે, બુક સ્ટોર છે, ત્યાર પછી લેડીઝ ટેલર છે, ચશ્મા ઘર છે, ટેન્કર છે, ઘણું બધું છે, જુઓ આગળ મોટરબાઈક, પોલીસની જીપ છે, ત્યાર પછી 108 એમ્બ્યુલન્સ જે અત્યારે તમે હાલમાં બહુ જ જુઓ છો, નાસ્તા હાઉસ છે, ત્યાર પછી મંદિર છે, ઇલેક્ટ્રિક થાંભલો છે, ત્યાર પછી બસ સ્ટેન્ડ છે, બસ ઉભેલી દેખાય છે, જુદા જુદા વાહનો તથા માણસોની અવર જવર આપણને દેખાય છે, ત્યાર પછી ત્યાં પોલીસ પણ છે, કાર પણ છે। આમ આપણને આ ચિત્રમાં આપણને દેખાય છે આટલું, એ સિવાય પણ ઘણું બધું તમને દેખાતું હશે। આગળ જોઈએ તો ચિત્રમાં અમુક દ્રશ્યો આપણને દેખાય છે, એનો ઉપયોગ આપણે શું છે એના વિશે પણ જોઈએ। તો સૌ પ્રથમ આપણે એમ્બ્યુલન્સ જુઓ, 108 મેં હમણાં તમને કીધું ને કે આપણે એમ્બ્યુલન્સ જોઈએ છીએ, તો એનો ઉપયોગ શું છે તમે અને હું આપણે જાણીએ છીએ, જેમ કે કોઈ દર્દીને હોસ્પિટલમાં પહોંચાડવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે, તેવી જ રીતે પોલીસની જીપ પડેલી છે, જુઓ સામે પોલીસ પણ છે, તો પોલીસની જીપનો ઉપયોગ ઘટના સ્થળની વિગત મેળવવા અને આગળની કાર્યવાહી કરવા માટે થાય
છે. ત્યાર પછી એક ટેન્કર પણ ઊભું છે. તો ટેન્કરનો ઉપયોગ શું? તો એક સ્થળેથી બીજે સ્થળે પાણી પહોંચાડવા માટે ટેન્કરનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી બસ. તો કે બસ છે એ મુસાફરોને એક ગામથી બીજે ગામ લઈ જાય છે. તેમજ રિક્ષા છે, તો રિક્ષા પણ મુસાફરોને, પેસેન્જરને જે જગ્યાએ જવું હોય તે જગ્યાએ પહોંચાડી દે છે. ત્યાર પછી આગળ છે કાર કે મોટરબાઈક, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ સમયસર પહોંચાડે છે. બરાબર, આવી રીતે આપણને ચિત્રમાં ઘણા બધા વાહનો દેખાય છે અને એનો ઉપયોગ આપણે સમજીએ. ત્યાર પછી આપણને પ્રશ્ન થાય કે શહેરમાં એવી કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે, તો એના વિશે પણ આપણે સમજી શકીએ છીએ ચિત્ર દ્વારા. શું કહે છે? તો ચિત્રમાં આપણને એમ્બ્યુલન્સ દેખાય છે, તો એમ્બ્યુલન્સ છે એ નાગરિક એટલે લોકોની સુવિધા પૂરી પાડે છે. ત્યાર પછી હોસ્પિટલ છે, શાળા છે, બસ સ્ટેશન છે. ત્યાર પછી લોકોને ઉપયોગમાં આવે એવી વિવિધ દુકાનવાળા કોમ્પ્લેક્સ છે. ત્યાર પછી પોલીસનું વાહન છે. અને અંતમાં નાસ્તા હાઉસ, તમને ખાસ યાદ હશે, આમ તો ઘણા સમયથી તમે મિસ કરતા હશો નાસ્તાનું, કે ક્યારે દુકાનો ખુલે ને ક્યારે અમે નાસ્તો કરવા જઈએ, એ નાસ્તા હાઉસ. બરાબર છે. ત્યાર પછી ત્યાં કંઈ ઘટના ઘટેલી છે. હવે આ ઘટના છે એ આઈ થિંક, હું એવું માનું છું કે કંઈક અકસ્માત થયો હોય એવું લાગે છે. તો કેના કેના વચ્ચે, કયા બે વાહન વચ્ચે અકસ્માત થયો છે? તો એક બાઇક પડેલું છે, ટેન્કર ઊભેલું છે, અને ત્યાર પછી પોલીસને પણ બોલાવવામાં આવેલી છે, એટલે એ પણ દેખાય છે આપણને. તો અનુમાન આપણે કરી શકીએ કે બાઇક અને ટેન્કર વચ્ચે કદાચ અકસ્માત થયો હશે. બરાબર છે. તો હવે અકસ્માત થયો તો સૌ પ્રથમ આપણી શું ફરજ છે? તો આપણે જાણીએ છીએ ગમે ત્યારે અકસ્માત થાય તો જે તે વ્યક્તિને હોસ્પિટલે પહોંચાડવા માટે આપણે સૌ પ્રથમ એ 108 નંબર ડાયલ કરીએ છીએ, કે જેથી કરીને એમ્બ્યુલન્સ આવે અને જે તે વ્યક્તિ જેને થોડું ઘણું કંઈ લાગેલું છે તો એ સમયસર દવાખાને પહોંચી શકે, એટલા માટે આપણે 108 નંબર ડાયલ કરીએ છીએ. બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ તો આપણને એવો પ્રશ્ન થાય કે અહીંયા આમાં વૃક્ષો પણ દેખાય છે, તો કેટલા વૃક્ષો દેખાય છે તમને? ચાલો ગણીએ, જુઓ, એક બે, એક પોલીસની બાજુમાં છે ત્રણ, એક દૂર દૂર દેખાય છે મંદિરની આગળ ત્રણ, ત્યાર પછી બસ સ્ટેન્ડની બાજુમાં ચાર, બસ સ્ટેન્ડની પાછળ પાંચ અને છ. મને છ જેવા આ ચિત્રમાં વૃક્ષો દેખાય છે. તમારી દ્રષ્ટિએ કદાચ વધુ હોઈ શકે અથવા ઓછા હોઈ શકે. પછી ક્યાંક નાના વૃક્ષ હોય, મોટા હોય, ચિત્રમાં નજરમાં ન આવતા હોય એવું પણ બને. બરાબર છે. એટલે અહીંયા છ વૃક્ષો દેખાય છે. ત્યાર પછી આપણને ચિત્રમાં કઈ કઈ દુકાનો દેખાય છે? તો આપણે જોઈ શકીએ છીએ કે સામે એક આનંદ પ્રોવિઝન સ્ટોર છે. બરાબર છે. ત્યાર પછી બુક સ્ટોર છે, સીડી કોર્નર છે, લેડીઝ ટેલર છે, ચશ્મા ઘર છે અને નાસ્તા હાઉસ પણ દેખાય છે. હવે અહીંયા આપણને એ પણ જાણવા મળે છે, જુઓ, જે બાઇક સવાર છે એનું અકસ્માત થયું છે, એક્સિડન્ટ થયું છે, પરંતુ કદાચ એને હેલ્મેટ પહેરેલું છે એના કારણે એને વધુ ઈજા થયેલી નથી, એ પણ આપણને આમાં દેખાય છે. એમાંથી આપણે એ પણ શીખવાનું છે કે હંમેશા આપણે બાઇક ચલાવીએ ત્યારે હેલ્મેટ પહેરવું જોઈએ. ત્યાર પછી આપણે
वाहन चलावती वक्त शू शू सावधानी राखवी जोईए ए पण शीखवा जेवुं छे। तो कोई पण माणस छे ए गमे त्यारे वधु स्पीड थी वाहन चलावे तो अकस्मातनो भय रहे छे, एटले वधु स्पीड थी वधु गति थी वाहन चलावुं जोईए नहीं। त्यार पछी एक महत्वनी वात के चालू वाहन में मोबाइल फोनों उपयोग कराय नहीं। खूबज महत्वनी अने अगत्यनी वात छे ए छे के ट्राफिकना नियमोनुं पालन करवुं जोईए, बराबर। त्यार पछी आपणे ए पण आमां बतावेलुं छे के सामे एक बस स्टेन्ड छे, बस स्टेन्ड छे एना माटे छे के लोकोने सरळताथी बस मळी रहे एटला माटे। पण जो बस स्टेन्ड न होय तो लोकोने बस मळी शके नहीं, अन्य वाहनोनी राह जोवी पड़े। जो बस स्टेन्ड न होय तो लोकोने सी अड़चण एटले के मुश्केली पड़े, तो के बस स्टेन्ड न होय तो लोकोने खुल्लामां बसनी राह जोवी पड़े। एटले के अहींया बस स्टेन्ड में आपणे जोई शकीए छीए के बस स्टेन्ड एटले के ऊभू रहेवू, थोभवू, स्टेन्ड में आपणे आरामथी बेसी शकीए छीए अने बसनी राह जोई शकीए, जेथी करी ज्यारे बस आवे त्यारे आपणे अहींयाथी ऊभू थवानुं होय छे, बराबर छे। तो आ छे ए बस स्टेन्ड छे, एटले એમાં આપણને કદાચ ચોમાસું હોય તો વરસાદ પણ ન નડે, ઠંડી હોય શિયાળો તો ઠંડી ન લાગે, તેમજ તડકો ઉનાળામાં ખૂબ જ તડકા પડતા હોય છે એના કારણે આપણને તાપ ન લાગે। આ બધામાંથી આપણને બસ સ્ટેન્ડ હોય તો એ બચાવી શકે છે, આપણે ત્યાં આરામથી બેસી અને બસની રાહ જોઈ શકીએ છીએ। તો આ ચિત્રપાઠમાંથી આપણને આવું ઘણું બધું જાણવાનું અને સમજવાનું મળે છે। એમાં એક એવો પણ પ્રશ્ન છે કે ચિત્રમાં દર્શાવેલી બાબતમાંથી ખરેખર કોને સૌથી મહત્વ વધુ આપવું જોઈએ, અકસ્માતને, ખરીદીને, ફરવાને કે ખાવા પીવાને? તો આપણે ત્યાં જવાબ આપી શકીએ કે અકસ્માતને। કેમ? કારણ કે સામે દ્રશ્યમાં દેખાય છે કે અકસ્માત થયેલું છે। હમણાં જ આપણે વાત કરી એ પ્રમાણે કે બાઇક છે તેનું અને સામે શું છે, સામે છે ટેન્કર, શેનું, પાણીનું ટેન્કર, એની સાથે બાઇક અથડાવાથી અકસ્માત થયેલું છે, બરાબર છે। તો અકસ્માતને મહત્વ આપેલું છે આ ચિત્રમાં। બીજો પ્રશ્ન છે કે તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા ક્યાં નંબર પર ફોન કરવો જોઈએ? તો તમને ખ્યાલ જ છે, હમણાં જ આપણે વાત થઈ એ પ્રમાણે આપણે ગમે ત્યારે ઇમરજન્સી જ્યારે બોલાવવામાં આવે છે તો 108 નંબર ડાયલ કરવાથી આપણને 108 નંબરની એમ્બ્યુલન્સ જે સરકાર દ્વારા બધાને આપવામાં આવેલી છે તે ઝડપથી જે તે સ્થળે પહોંચી અને દર્દીને સેવા આપે છે, બરાબર। આ ચિત્રપાઠમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે, તેની પાછળ પ્રશ્નો આપેલા છે તે તમે સોલ્વ કરજો અને ન સમજાય તો ચોક્કસથી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના વિશે અભ્યાસ કરશું અને સમજીશું, બરાબર છે। ઓકે, મને આશા છે કે તમને આ ચિત્રપાઠ બહુ સરસ રીતે સમજાઈ ગયો હશે। ધન્યવાદ, ઘરમાં રહો, સુરક્ષિત રહો।